હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આપણે ગઈકાલ પણ ઓનલાઈન શિક્ષણ ભણ્યા હતા અને આ વર્ષે પણ આપણે ઓનલાઈન શિક્ષણ ભણવાનું છે. ગઈ વર્ષે તમે કયા ધોરણમાં હતા? છઠ્ઠા ધોરણમાં. તમે એસે સામાજિક વિજ્ઞાન વિષય ભણ્યા હતા. હવે તમે સાતમા ધોરણમાં આવી ગયા છો. સાતમા ધોરણમાં પણ તમારે કયો વિષય ભણવાનો છે? સામાજિક વિજ્ઞાન વિષય ભણવાનો છે. તેમાં છે પાઠ એક છે, તેનું શું નામ છે? રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો. રાજપૂત યુગ, રાજાઓનો જે યુગ છે તે નવા શાસકો અને રાજ્યો વિશેનું આપણે તેમાં સમજવાનું છે, બરાબર? તેમાં શું કહે છે કે રાજપૂત રાજવીઓએ ઈસવીસન 700 થી ઈસવીસન 1200 વચ્ચેના 500 વર્ષના સમયગાળા દરમિયાન મોટાભાગના ઉત્તર ભારત અને દક્ષિણ ભારત પર વર્ચસ્વ જમાવી રાજપૂત યુગની સ્થાપના કરી હતી. રાજપૂત રાજવીઓએ કઈ સાલમાં? ઈસવીસન 700 થી ઈસવીસન 1200 વચ્ચેના 500 વર્ષના સમયગાળા દરમિયાન, 500 વર્ષનો જે સમયગાળો હતો તે દરમિયાન મોટાભાગના એટલે કે ઉત્તર ભારત અને દક્ષિણ ભારત પર શું કર્યું હતું? તેમને વર્ચસ્વ જમાવ્યું હતું અને તેમણે રાજપૂત યુગની શું કરી હતી? સ્થાપના કરી હતી. હવે આપણે તેનું આગળનું જોઈશું કે હર્ષવર્ધન પછીનો સમય હતો. હર્ષવર્ધન જે રાજા હતો તે પછીનો સમય કેવો હતો? તે સાતમી સદીમાં હર્ષવર્ધનના અવસાન બાદ, સાતમી સદી હતી તેમાં હર્ષવર્ધનના અવસાન થયું ત્યારબાદ ઉત્તર ભારતમાં તેમના વિશાળ સામ્રાજ્યનું, તેમનું જે વિશાળ સામ્રાજ્ય હતું તેનું નાના નાના સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થયું. તેના જે નાના નાના રાજ્યો હતા તેમાં તેનું વિભાજન કરવામાં આવ્યું. એ રીતે પુલકેશી બીજાના અવસાન પછી, એ પછી પુલકેશી બીજા નામનો જે રાજા હતો તેમનું અવસાન થયું. પછી દક્ષિણ ભારતમાં, ક્યાં આગળ? દક્ષિણ ભારતમાં પણ સ્વતંત્ર રાજ્યો બન્યા. મધ્યયુગમાં આ સમયકાળને ભારતીય ઇતિહાસમાં રાજપૂત યુગ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? આ સમયકાળને, મધ્યયુગનો જે આ સમયકાળ છે તેને ભારતીય ઇતિહાસમાં શું કહેવામાં આવે છે? રાજપૂત યુગ કહેવામાં આવે છે. રાજપૂત એટલે શું? રાજપૂત શબ્દનો અર્થ શું છે? રાજપુત્ર થાય છે. રાજપૂત શબ્દનો અર્થ શું થાય છે? રાજપુત્ર એવો તેનો અર્થ થાય છે. રાજપૂતો બહાદુર હતા, એટલા ટેકેલા પણ હતા. રાજપૂત લોકો હતા, રાજાઓ હતા, તે કેવા હતા? એકદમ બહાદુર હતા અને તેઓ ટેકેલા પણ હતા. આપેલ વચન પ્રમાણે પ્રાણને ભોગે પણ પાડતા. તેઓ જેમને વચન આપતા તે પોતાનો પ્રાણ જાય પણ તે વચન ના જાય તે રીતે તેઓ તેમનું વચન પાડતા હતા. દુશ્મનને પીઠ બતાવવા કરતા તેઓ મૃત્યુ વિશેષ પસંદ કરતા હતા. દુશ્મનને પોતાની પીઠ બતાવે તે કરતા તે શું કરતા હતા? મૃત્યુને વધારે પસંદ કરતા હતા. તેઓ ગૌ બ્રાહ્મણ પ્રતિપાદક હતા. તેઓ ગૌ બ્રાહ્મણ કેવા હતા? તેમના પ્રતિપાદક હતા. શરણે આવેલાનું તેઓ કોઈ પણ ભોગે રક્ષણ કરતા. તેમના શરણે કોઈ પણ આવ્યું હોય તો તેમનું તેઓ શું કરતા હતા? રક્ષણ કરતા હતા. લડાઈમાં પણ અધર્મ આચરતા નહીં. જ્યારે તેઓ લડાઈમાં જતા ત્યારે પણ તેઓ કોઈ પણ અધર્મ તેઓ આચરતા ન હતા. ભારતની રાજપૂતાણીઓ વીરત્વ માટે વિખ્યાત હતી. ભારતની જે રાજપૂતાણીઓ, રાજાઓની જે રાણીઓ હતી તે કેવી હતી? વિખ્યાત હતી. પુત્ર અને પતિને હસ્તામુખે યુદ્ધમાં વિદાય આપી હતી. પોતાના પતિ અને પુત્ર જે હોય છે તે યુદ્ધમાં જાય છે ત્યારે તે હસ્તામુખે તેમને શું કરે છે? વિદાય આપે છે. નિડરતા અને સત્ય માટે તે પ્રાણની પણ પરવા કરતી નહીં. નિડરતા અને સત્ય માટે તે પોતાનો પ્રાણ જાય તો પણ તે તેમની પરવા કરતી ન હતી. જરૂર પડે તો હાથમાં તલવાર લઈને રણમેદાને નીકળી પડતી. જરૂર પડે ત્યારે તે રાજપૂતાણીઓ પણ તલવાર લઈ અને તે રણમેદાને નીકળી પડતી હતી. આવી વીરાંગનાઓના તે જોવા મળે છે. ક્યાં આગળ? ભારતમાં. ભારતના મધ્યયુગીન ઇતિહાસમાં રણધીરા રાજપૂત શાસકોની શું હતી? વીરતા, સાહસ અને શૌર્યના પ્રસંગો નોંધાય છે. તેમની વીરતા, સાહસ અને શૌર્ય હતું તે તેમાં વર્ણવાયું છે. આશરે 500 વર્ષ સુધી રાજપૂતોએ ભારતને વિદેશી આક્રમણોથી બચાવ્યો હતો. 500 વર્ષોથી તેમણે ભારતને વિદેશી જે આક્રમણો થતા હતા તેનાથી તેમણે શું કર્યું હતું? તેમણે બચાવ્યો હતો. સાતમી સદીના અંતમાં સામંતશાહી શક્તિઓનો ઉદય થતા ભારત અને
અનેક નાના મોટા ટુકડાઓમાં વહેંચાયો। સામંતશાહી શક્તિઓનો જે ઉદય થયો ત્યાં ભારત અનેક નાના મોટા ટુકડાઓમાં શું થયું હતું તે વહેંચાઈ ગયો હતો। દેશમાં અનેક રાજપૂત રાજ્યવંશોનો ઉદય થયો હતો। દેશમાં અનેક રાજપૂત વંશોનો શું થયો હતો તેમાં ઉદય થયો હતો। આ સમયને મધ્યયુગ કહેવામાં આવે છે। આ જે સમય હતો તે યુગને કયો યુગ કહેવામાં આવે છે? મધ્યયુગ કહેવામાં આવે છે। આ સમય ઉત્તર અને દક્ષિણ ભારતના રાજ્યો વિશે આપણે જોઈશું। ઉત્તર ભારતના રાજ્યો, ઉત્તર ભારતના જે રાજ્યો છે તે કેવા હતા? ગુર્જર પ્રતિહાર સામ્રાજ્ય પતન બાદ, ગુર્જર પ્રતિહારનો જે સામ્રાજ્ય હતું તેનું પતન થયું ત્યારબાદ કનોજનું ગઢવાલ રાજ્ય, બુંદેલખંડના ચંદેલ માળવાનું પરમાર રાજ્ય, અણહિલવાડનું ચોલુક્ય રાજ્ય અને ડાહરનું ચેદી રાજ્ય, સાંતબરી ચૌહાણ રાજ્ય, દક્ષિણ રાજસ્થાનનું ગોહિલ રાજ્ય સ્થાપિત થયા। તેમાં આ અનેક રાજ્યો ઉત્તર ભારતના રાજ્યોમાં તે સ્થાપિત કરવામાં આવ્યા હતા। ગઢવાલ રાજ્યનો સ્થાપક ચંદ્રદેવ હતો। ગઢવાલ રાજ્ય જે હતું તેનો સ્થાપક કોણ હતો? ચંદ્રદેવ હતો। તેમણે કનોજ સિવાય કાશીને પણ બીજી રાજધાની બનાવી હતી। તેમણે કનોજ સિવાયની બીજી પણ રાજધાની બનાવી હતી। આ વંશમાં મદનચંદ્ર, ગોવિંદચંદ્ર જેવા શાસકો થયા હતા। આમાં મદનચંદ્ર અને ગોવિંદચંદ્ર જેવા તેમના શાસકો થઈ ગયા હતા, જેમાં ગોવિંદચંદ્ર આ કુળનો સૌથી પ્રતાપી રાજા ગણાતો હતો। તેણે ગજનીના આક્રમણને અટકાવ્યું હતું। કોણે? ગોવિંદચંદ્ર જે રાજા હતો તેણે ગજનીનું જે આક્રમણ થયું હતું તેને શું કર્યું હતું? તેણે અટકાવ્યું હતું। તેમણે અનેક બૌદ્ધ વિહોણો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો। તેમણે અનેક બૌદ્ધ વિહોણા શું કર્યો હતો? જીર્ણોદ્ધાર કરાવ્યો હતો। આ રાજ્યમાં યશોવર્મા, કીર્તિવર્મા, પરમહીદેવ જેવા મહાન શાસકો થઈ ગયા હતા। ભારતના ઇતિહાસ ચંદેલ વંશનું ઘણું મહત્વ છે। ભારતમાં જે ઇતિહાસ છે તેમાં ચંદેલ વંશનું શું છે તેમાં ઘણું મહત્વ છે। ખજુરાહો, કાલિંજર અને મહોબા ચંદેલાના મુખ્ય નગરો હતા। આ જે કાલિંજર, મહોબા, ચંદેલોના તેઓ મુખ્ય નગરો હતા। ખજુરાહો તેના ભવ્ય મંદિરોને લઈને તીર્થસ્થાન તરીકે પ્રખ્યાત હતા। જે ખજુરાના તેના ભવ્ય મંદિરો હતા તે કેવા હતા? ચંદેલ વંશનું તેમાં ઘણું મહત્વ, તે તીર્થસ્થાન તરીકે તેઓ પ્રખ્યાત હતા। બુંદેલખંડમાં મહાન ધાર્મિક મકાનોને જળાશયો બંધાવીને સુશોભિત તેમણે બનાવ્યું હતું। હેલો વિદ્યાર્થી મિત્રો, આગળનો પાઠ જે છે તે પાઠ હું તમને આગળના વિડીયોમાં સમજાવીશ। અસ્તુ।